जिलन तारा पानी मने जिलन तारा पानी मने खारा खारा लागे मने वाखा वाखा लागे એ હું તમને શું કહું છું અને તૈને તનનો મેળો કેવો જામ્યો હોય છે કા હા તૈને તનનો મેળો તો જામ્યો હોય છે પણ તમે નહીં જઈ શકો મારા લીધે મને પગમાં લાગ્યું છે ને એ હાસું હો અને તો આપણા ઘરમાં પૈસા નથી અને ખાવામાં આટલા દાણા છે બાપુ મેળે જવું એ મારે પણ બટા મેળે તારે જવું છે પણ હું હાજો નથી કેમ તને મેળે લઈ જાઉં પણ હાલો ને આલા દેવી પણ બટા પૈસા નથી ઘરમાં એલા તને ખબર નથી પડતી એ તાર બાપુ ના પાડે છે તો વેન લઈને બેઠો છો હાલો ને આલા દેવી મેરે એ નથી જાવું એક કોઈ તો આપણા ઘરમાં આટલા દાણા છે ને આપણા ઘરમાં પૈસા નથી તો તું વેન લઈને બેઠો છો આમ સાનો માનો ઘરમાં ઘટતો નથી જાવ આપણે તઈને તને મેરે ના ના પાડી મેરે જાવું એ માન આમ ઘટતો સાન માનો ઘરમાં એ તું માયરમાં છોકરાને સમજો હું તને શું કહું છું શું આપણા ગામના ઓલા મગન છે રહ્યા ને એ નહીં પાંચતી તું વ્યાજમાં પૈસા લઈને મા દીકરો બે મેળે જઈ આવો જાવ એ વ્યાજમાં પૈસા કાંઈ નથી લેવા પછી આપણે પૈસા કેમ ભરશું એ હું હાજો થાય ને એટલે ભરી દે એ છોકરાને મેરે જવું પડે આખા ગામના ગયા આવી છે તું જા પૈસા લઈએ જા હાથે હારું હું જાઉં છું મગન શેઠ ભાઈ અને આમથી મારા રૂપા ભાભી હારું ભરે છે ને એટલે મને પૈસા દીશે જ તી હાથે જા પૈસા લઈએ જા પછી હું મારો છોકરો જઈશું મેળે એ હો હાથે હું જાઉં છું બટા કરિયા બટા કરિયા અહીંયા તો હા સમજો તાર બા ગયા છે પૈસા લેવા હમણાં પૈસા લઈને આવશે ને એટલે તું તાર બા બે મેરે જજો આજા અત્યાર થઈ જજા શું કરું બધાય ગામના વૈજ્ઞા મેળે ગમે એમ કરીને વ્યાજવા પૈસા લઈને અને મારા છોકરાને મેળે લઈ જાઉં મારા છોકરાની આંતળી તો ન ભરાય બિસારો વેન લઈને બેઠો છે લાય મગન શેઠના ઘરે આવી જાઉં હે તેણે તર મેળો જામોલા મગના તેણે તર મેળો જામો રે લોલ મેળામાં મને લઈ જાને અલા મગના મેળામાં મને લઈ જાને રે લોલ હે મેળે બેડે શ્યાય નહીં લઈ જાવલી રૂપલી ગમી તેવો ભલે જામો મેળો રે લોલ તમે તો આવું જ કરતા કેમ ના પાડો છો તારું હગલું મેળે બેડે આપણે ન જવાય આપણે શેઠિયા લોકો કહેવાય શેઠિયા લોકો શું હા એ વાત તો સાચી એ મેડમ નો લઈ જાવ તો કાંઈ ને હું તમને કહું આપણે રાજકોટ શોપિંગ કરવા તો મને લઈ જાજો હા હા સમજો મોલમાં શોપિંગ તારે જે કરવી હોય કરી લે આમ જો અહીંયા ખોટી ગર્દીમાં આમથી આમથું થકા મારીમાં ન જવાય હા એ વાત તો સાચી હો પણ તમારી બુદ્ધિ તો તમારા આગળ જ છે હો અત્યારે આપણે સમજો ધંધો કરવાનો સમય છે તો ધંધો કરી લેવાય હા એ વાત સાચી અત્યારે વ્યાજ વટું સારું હાલે સમજી તો દેલો કેમ ખખીડ્યો જો તો ખરા કોણ આવી આ ઓલે હરિયે ને બહુ એ આવો આવો એ મગન શેઠ મારે કામ પડ્યું હતું મારું હા બોલો 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 એ હું તમને શું કહું છું થોડાક પૈસા હોય દો ને પૈસા હા હે અંકર થાણી પૈસા પૈસા દેવાના નથી થતા સમજી સમજો એના ઘરવાળાનો પગ ભાંગી ગયો છે પૈસા ક્યારે પાછા આવે હું ખબર એના ઘરે ક્યાં કાંઈ મારે તું હરી દીધી કે હું તમને શું કહું છું અત્યારે પૈસાનું મધુ અમારી હાલે છે શેઠાણીને પૂછો લ્યો સમજો અમારી પાસે નથી થાય એમ પણ મારે પછી હું કામ કરીને તમને દઈ દઈશ બધી વાત તમારી હાશી પણ સમજો મેળે તમારે બે માણાને જવું છે પણ પૈસા તો હોવા જોઈએ ને પૈસા ન હોય તો મેળે ન જવાય એ પણ મારો છોકરો વેન લઈને બેઠો છે એટલે કહું છું થોડાક પૈસા હોય દો ને એ સમજો એ બધી વાત હાશી હું શેઠાણી તું કાંઈક કે નહીં પણ પૈસા હોય તો તને દે ને અમારે મેળામાં જવું છે તને નથી ખબર પડતી સમજો બેન પ્રેમથી સમજાવતા હોય સમજી જાવ ને અમારા ઘરમાં પૈસાનું મંદુ હાલે છે સમજ્યા જાઓ તમે ઘરે વહી જાઓ એ પણ મગન શેઠ હું તમારા પગ પકડું મને 2000 વધ દો ને એ પગ તારા ઘરવાળાના ચાલજે તને નથી ખબર પડતી નથી પૈસા હાલા મેતી ની થા હાલા ઉભી થા અમારા પગ નથી ચાલવા ફળા જાઓ તો તમારા પાસે કાંઈ માલ મિલકત છે તો અમે તમને પૈસા દેવી હાલો હાલો રોવા ધોવાનું બંધ કરો ને ઘરે જાઓ એ તમે ગરીબ છો ને એ અમને બધી ખબર છે અને ગરીબ ને દાંત ક્યાં હોય ને એ પાછી ખબર હા સમજો તમે ઘરે જાઓ તમે નીકળો હાલો પોસા પગે નીકળો
શેઠાણી ઈ આપણ પૈસા કે પાછા દે તો અને હું તમને કહું છું હાલો આ ચેન બેન પહેરી લો આપણે શોપિંગ કરવા જાય ને તમે કેવા લાગો ઈ વાત થાશી છે હું પહેરાઈ દઉં તમને હા જાવ છે હો શોપિંગ કરવા બૈરું તો ઘરમાં આવું હોવું જોઈ હા પણ મને હાડી કેટલા હજાર વાળી લઈ દઈશો અરે તારે લેવી હોય એવડી લઈ લે હા તો હું કહું હા અને મગજ છે ને ગરમ કરી નાખો હું મીઠી ચા બનાવી નાખું આપણા બે હાથે શેઠાણી મારા મગજ ને સમજે લ્યો આ હારું તમે બેવું હાલો હું ચા કરું છું મને મારા બાપાએ ભાઈડી જેવી ગોતી દીધી ઉપર વાળાની દયા બાપુ માં બા ક્યારે આવશે માર મેરામ જવું પણ બટા તાર બા પૈસા લેવા ગયા છે ને હમણે આવશે ઘડીક ઘરમાં વહી જશા આ પૈસા લેવા છે અહીંયા ન્યા રે ક્યારે પૈસા લઈને આવશે છોકરાને મેરે જવાનું મોડું થાય છે ગાયકા આવે તો સારું પૈસા લઈ છોકરાને મેરે જવાનું હરક તો હોય જ ને ગામના બધા વિયા ગયા મેરે શું કરું મગન શેઠે પૈસા ન દીધા એમાં શ્યાં જાઉં ગમીન પાઈ માગીશ ને તો કોઈ પૈસા દીશે જ નહીં લાય હવે ઘરે આવી જાઉં માં છોકરો મેળા વગરનો દીશી હે ગોબરા શું આપણા બે રાતે મેરામ નતા ગયા હા તો એક સોડી આર માર સેટિંગ થઈ ગયું ક્યાં ન્યા ઓલા આપણા ફગેત માં જ બેઠી આપણા હાઈમી જ બેઠી ખબર છે ભૂલી જવાનો રૂખડો કાકા માણા કેવો હતો હારો હતો ફૂલીભાઈ બધા અત્યારે મેરા મોજ માં જાય તમે કેમ રોતા રોતા જાઓ એ અમારી મેળે જવું તું પણ અમારી પાસે પૈસા નથી તમારી પાસે પૈસા હોય તો થોડાક દો ને હું તમને પાછા દઈ દઈશ લ્યો પૈસા તમારી પાસે નથી 800 રૂપિયા છે તમે મેરામાં જોઈશે કા હા અમારે બે વિસર 800 રૂપિયા હે ખાઈ લી એ હું મગન શેઠ પાસે લેવા ગઈ હતી પૈસા પણ એમને ન દીધા અને અત્યારે મારા ઘરવાળાને કેવું થયું છે તમને કઈ ખબર છે બિચારાને લાગ્યું છે હા એ તો ખબર છે તાંગામ લાગ્યું કા હા હા અને થોડાક પૈસા હોય દો ને તમે હું મારા છોકરાને લઈને મેળે જઈ નાગર પટેલ નો એનો તારા નંબર નથી નંબર તો છે તો પણ ફોન કરી નઈ નાગર પટેલ ને ફોન કરીને કે પૈસા દો તમારી સોળી ને એ વાત તારી હશે એ તો કરી એ હાલો એ નાગર પટેલ એ હા હા નાગર પટેલ આ તમારે છોડીને થોડાક પૈસા દઈ જાઓ એ આખા ગામમાં માગે હે મેરેજ આવવું છે એટલે એ તમારો ભાણો વેન લઈને બેઠો છે એ ત્યાં થોડાક પૈસા દઈ જાઓ આવો હો ને એ ત્યાં મારી પાસે ન આવતા સીધા ઘરે જ જઈજો મારે એમાં કાંઈ લેવા દેવા નહીં એ સારું હાલો આવી હે હવે છે હા તો બસ થોડાક પૈસા દે તો એ મેરેજ આવી ને હા આપણે હાજી નીકળીશું મેળે આપણે હાજે જ જવાનું એ મારે મેળે જાવું છે તણે તરના કે ડોહા તું મને મેળે લઈ જા ઓ ડોશી પણ શું છે પૈસા ક્યાં બધાય એ ઈરા ગોદડામાં કા એ ફતેપુર થી ફોન આવ્યો તો એ જમીન ને લાગ્યું હે ને સોળી ઘીરે ઘીરે પૈસા માંગે ગામમાં કોઈ કે પૈસા નથી દેતું અને ભાણીઓ ની બધા મેરા વગેરે ના હે એવું છે હા આપડા જીવતા કા ઈ મેરા વિગી ના રે આપડે નો જવી તાલે મેરે એ સોડી ના દી આવા થઈ જાય તો લાય પૈસા ક્યાં બધાય એ આમાં જ છે હા લાલ ગાયો કા જવું છે એ હાલ આપડા જીવતા કા સોડી ઘીરે ઘીરે માગે ને પછી મેરા વિગી ની રે એ આપડે મેરા વિગી ના રે તો હાલ પણ ભાણિયા મેરા વિગી નો ન લેવા દેવા કુદરતે લેખજો ને મારા લખ્યા એક કોઈ મેરો આવ્યો અને હું હાજો નહીં મારી તો કઠણાય છે છોકરાને મેરે જાવું પણ કેમ લઈ જાવો આ પૈસા લેવા છે ને હજી નો આવી પણ સોચ્યું પૈસા લઈને વી આવ્યું હોય ને તો મા દીકરો બે જાવ મેરે જઈ આવો એ પૈસા ન દીધા મગન શેઠ એને ના પાડી તેમાં રોવાનું ન હોય પૈસા ન દીધા હોય તો રોવાનું હોય હવે આપણે મેરે નહીં જઈએ
બા પૈસા લાયા મેરામ જાવું એ એ પૈસા નતા મગન શેઠે ના પાડી અને હું તને શું કહું છું આપણે મેરે નથી જવું ઘરમાં કરી જજા એવું શું કરું પૈસા ન દીધા મારો છોકરો મેરા વગરનો રીસે હાલ હાલ ડોશી ખાયો ઘા જાવી નકોલી છોડી રહી ને ઘરાણા ને બરાણા મેકીને પૈસા શાકથી લીશે હાલ ને હાલ આપણા જીવતા થોડા કઈ ઘરાણા ને એવું મેકવા દેવી એ મીઠી માં મેરે જાવ હો એ મેને ન દાદા છોડીને ઘરે જાવી છે એ હું જમાય બાજા હે એ બાજા નથી થોડુંક પગમાં લાગ્યું એટલે જાવી છે એ રમુ હો તમારી આ ને વાત યુ ખૂટશે જ નહીં તમે તમારું કામ કરો હાલે ડોશી આપણે મોડું થાય હે હાલ હાલ સમજો હું હાજો હોત ને તો મા દીકરા બે ને મેરે લઈ જાત સાચી વાત છે નકર હું કોઈ પાસે પૈસા માંગવા ન જા મેરા વગર તમને બેન રાખ્યો જ નહીં પણ હાજો નથી એટલે શું કરું આ જમે પગમાં લાગ્યું ફોન બોન તો કરાય ને પણ હારા મેં કીધા એટલામાં તમને હેરાન તો કરવા ને ખોટે ખોટા એ બાપુ તન તઈને તન મેરે નથી ગયા મેરે જાવું તો પણ મેરે ન આવજો આ તમાર ગામના એક છોકરાનો ફોન આવ્યો કે તમારી છોડી ધીરે ધીરે પૈસા માગે ને જમીન કે પગમાં લાગ્યું હોય પછી તાર બાન કીધું હાલો એમ જવી કા ના ના મેરે નથી જવા ના અમારી પાસે પૈસા જ નથી રે બોલો મને ખબર હતી એટલે જ હું અહીં આવ્યો હવે રોવાનું મન કર હાલે હું પૈસા આપું હાલ તારો બાપો જીવે એટલે કઈ ભાઈ મેરા વગેરે ની રાખું હાલે પૈસા એટલે એ બાપુ હું પૈસા માગવા ન જા આપણ મારો છોકરો વેન કરતો તો એટલે હું માગવા ગઈ હતી એ પણ આ ભાણો મેરે જે જેવડો હે તે વ્યાન ન કરે હાલું મેરે લઈ જવા એટલે રોવન મન કર જમે તમે આયા ના બેજો એ હારા હું આયા ના ખાટલે પીડો રહી તમે તમારા મેરે જી આવો હાલો એ ભગવાન તારી દયા તો જો ઘડીક વાર માં દુઃખ દેસ ને ઘડીક વાર માં સુખ દેસ બધાય મેરે જ્યાં છે તો લા ઘડી કાંઈ નિરાતે હું તો ખરા